ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 એમાં આજનો આપણો જે ટોપિક છે એટલે કે ગ્રામર ની અંદર સૌપ્રથમ રિવિઝન આપેલું છે ત્યાંથી ને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપેલું છે એ અને એન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 માં ધોરણ 4 માં અમુક અમુક જગ્યા ઉપર આ ભણી ગયા છીએ કે એ અને એન છે તે ક્યાં વપરાય છે, એનો ઉપયોગ ક્યાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એ અને એન છે એ એક વસ્તુનો નિર્દેશ કરે છે, એટલે કે એક વચન હોય તેની આગળ જ એ અને એન વપરાય છે. અહીં લખ્યું છે કે ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી કે વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે નામની પહેલાં એ અને એન વપરાય છે. બીજો, જે સામાન્ય નામનો ઉચ્ચાર એટલે કે પછી નામનો નામ આપેલું છે એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે, અને બીજું કે તે એક વચનમાં હોય, જે નામ આપેલું છે એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય અને પાછું એક વચનમાં હોય ત્યારે આપણે તેની આગળ એ મૂકીએ છીએ. એમાં એક્ઝામ્પલ આપેલું છે અ બુક, અ કાવ, અ બોય, અ ટ્રી. તો આપણે જોઈએ છીએ અ બ, પછી અહીં કાવ માટે સી, બુક બોલવા માટે બી વપરાય છે, ત્યારે ઉચ્ચાર આપણે છે એ સ્વર સિવાય કરીએ છીએ. તો આપણે એમાં એ મૂક્યો. અને જે સામાન્ય નામનો ઉચ્ચાર સ્વરથી થતો એટલે કે એ ઈ આઈ ઓ યુ, ઇંગ્લિશની અંદર એ ઈ આઈ ઓ યુ, અને બોલવામાં પણ અ આ ઉ ઉ એવો ઉચ્ચાર નીકળતો હોય સ્વરથી ને, ત્યારે આપણે આગળ એન મૂકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે એન એપલ, સેકન્ડ એન એલિફન્ટ, એન ઇંકપોટ. તો આમાં આપણે જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો કે એ ઈ આઈ જેવા બધા સ્વર ઉપયોગમાં આવ્યા છે. હવે એની એક્સરસાઇઝ જે છે આપણા ગ્રામરની અંદર, તમારે પહેલો ટોપિક જે આપેલો છે એની એક્સરસાઇઝ નંબર 1 આપેલી છે. તો એમાં એ અને એન મૂકવાના છે અને બ્લેન્ક્સ આપેલી છે. તો આગળ એ ઈ આઈ ઓ યુ હોય તો એન મૂકવાનો છે, અને એ ઈ આઈ ઓ યુ એની સિવાયનું હોય તો આપણે ખાલી એ મૂકવાનો છે. તો અહીંયા બુક એટલે સ્વર સિવાયનું છે એટલા માટે આપણે એ મૂકશું. ઓનિયન, અહીંયા સ્વર યુઝ થયો છે એટલે એન મૂકશું. એપલ એટલે એન મૂકશું, અહીંયા એ યુઝ થયો છે. હોર્સ, આમાં એ મૂકશું કારણ કે અહીંયા એ આઈ ઓ યુ નો યુઝ નથી થયેલો. તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા 5 એક્ઝામ્પલ તમને બતાવ્યા છે, બાકીના જે છે આપણે હોમવર્કમાં લખવાના છે. હવે સેકન્ડ ટોપિક છે ધીસ એન્ડ ધેટ, એટલે કે ધીસ અને ધેટ. તો વિદ્યાર્થી મિત્રો, ધીસનો ઉપયોગ એનું ગુજરાતી થાય છે આ, અને એનો ઉપયોગ છે કે નજીકની વસ્તુ બતાવવા માટે. બરાબર, અહીંયા બેન્ચીસ પડી છે તો આપણે કેવું હોય તો બોલી શકીએ કે ધીસ ઇઝ અ બેન્ચીસ, એટલે કે આ એક બેન્ચીસ છે, અને ઈ જ બેન્ચીસ છે તે દૂર મૂકેલી હોય તો આપણે કહી શકીએ કે ધેટ ઇઝ અ બેન્ચીસ, એટલે કે પેલી બેન્ચીસ છે. તો નજીકની વસ્તુ બતાવવા માટે ધીસ અને દૂરની વસ્તુ બતાવવા માટે ધેટ. તો અહીંયા એ જ લખેલું છે કે નજીકની વસ્તુ કે વ્યક્તિ માટે, અને ધેટ છે એ દૂરની વસ્તુ કે વ્યક્તિ બતાવવા માટે ઉપયોગમાં થાય છે. ધીસનું ગુજરાતી થાય છે વિદ્યાર્થી મિત્રો આ, અને ધેટનું ગુજરાતી થાય છે પેલું. અને એની વાક્ય રચના છે, વાક્ય કઈ રીતના બને, તો સૌથી પહેલાં ધીસ અથવા ધેટ મૂકવાનું છે, પછી ઇઝ મૂકવાનું છે, અને પછી કોઈ પણ નામ આવે, એટલે કે ધીસ ઇઝ એન એપલ, એટલે કે આ એપલ છે. અને અહીંયા ધેટ લખવું હોય તો ધેટ ઇઝ એન એપલ, તો કે પેલું સફરજન છે. તો આ રીતનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ એકદમ ઇઝી સિમ્પલ ટોપિક છે આવડો. હવે એના પછી આ થોડુંક સમજવું પડે એવું છે અને તમારા માટે નવું છે, એટલે બહુ શાંતિથી સમજણપૂર્વક જોજો અને સાંભળજો. પ્રોનાઉન્સ એટલે કે સર્વનામ, જે નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહેવાય. દાખલા તરીકે આપણે કોઈક વ્યક્તિની વાત કરીએ છીએ, તો દાખલા તરીકે તમે મારી વાત કરતા હોય તો એક જ વખત તમે નામ લેશો કે કિશન સર, પછી તમે મારું નામ દર વખતે નહીં લ્યો, કિશન સરની જગ્યાએ તમે ઉપયોગમાં લેશો તે એવો શબ્દ વાપરશો. તો જે આપણે કિશન સરની જગ્યા ઉપર તે શબ્દ બોલીએ છીએ એને આપણે શું કહીએ છીએ, સર્વનામ, એટલે કે નામની જગ્યાએ વપરાતો શબ્દ. એમાં એક વચન આવે અને બહુવચન આવે છે, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એક વચન, બીજો પુરુષ એક વચન, અને ત્રીજો પુરુષ એક વચન. તો કઈ રીતે વિદ્યાર્થી મિત્રો, આઈ એટલે હું, યુ એટલે તું અથવા તો તમે, હી એટલે તે,
શી એટલે તે અને ઈટ એટલે પણ તે હી જે છે તે નર જાતિ માટે વપરાય છે શી છે તે નારી જાતિ માટે વપરાય છે અને ઈટ છે તે નાન્યતર જાતિ માટે વપરાય છે એટલે કે આ કોઈ પણ છોકરા માટે શી છે કોઈ પણ છોકરી નારી માટે અને ઈટ છે તે કોઈ પણ પ્રાણી પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે ઉપયોગમાં લેવાય છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલો પુરુષ હોય ને એ હંમેશા બોલનાર હોય બીજો પુરુષ હોય ને તે સાંભળનાર હોય અને ત્રીજો પુરુષ એ આપણે જે અન્ય ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય ને તે હોય છે અત્યારે હું બોલું છું તો હું પહેલો પુરુષ છું એટલે કે આઈ છું તમે સાંભળો છો એટલે કે તમે બીજો પુરુષ છો એટલે તમે બીજો પુરુષમાં આવો છો અને ત્રીજો પુરુષ એટલે કે આપણે જો કોઈ ત્રીજા વ્યક્તિનું તમને વાત કરતો હોય અત્યારે તો એ આવે ત્રીજા પુરુષમાં એટલે કે હી શી ઈટની અંદર બરાબર હવે એવી જ રીતના બહુવચન પ્રથમ પુરુષ અહીંયા વી એટલે કે અમે અહીંયા હું એકની જગ્યાએ જો બે ત્રણ વ્યક્તિ ઊભા હોત તો બહુવચન એટલે કે વી બોલી શકાય અમે બીજો પુરુષ એટલે કે યુ તમે એક સાંભળો છો એની જગ્યાએ તમે એકથી વધારે વ્યક્તિ સાંભળતા હોય જૂથની અંદર તો તમે બહુવચનમાં છો એટલે કે યુ છો તમે છો અને ત્રીજો પુરુષ એટલે કે ધ્યેય આપણે બીજા ઘણા બધા વ્યક્તિની વાત કરતા હોય તો તેઓ એવો શબ્દ આપણે યુઝ કરી શકીએ એટલે કે તેઓ છે ધ્યેય તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આ સમજ લેવી બહુ જરૂરી છે આપણે જેટલું ગ્રામરના ટોપિક ભણશું એમાં બધાની અંદર આ ઉપયોગમાં આવશે એટલે ન સમજાય તો તમે વિડીયો બેક કરીને સેકન્ડ ટાઈમ જોઈ શકો છો હવે એમાં ટુ બી વર્તમાન કાળનું રૂપ મેં અહીંયા શોર્ટ ફોર્મમાં લખેલું છે એમાં આવે છે એમ ઇઝ અને આર વિદ્યાર્થી મિત્રો ટુ બીનું જે વર્તમાન કાળનું રૂપ છે ક્રિયાપદ એમાં એમિઝાર આવે છે તો એમિઝાર છે ને એ કોઈ પણ વ્યક્તિ કે વસ્તુની સ્થિતિ બતાવે છે અને ક્યારે બતાવે છે તો કે વર્તમાનમાં સ્થિતિ બતાવે છે તો આઈ સાથે એમ વપરાય યુ સાથે આર વપરાય હી શી ઇટ ત્રણેય સાથે ઇઝ વપરાય છે અને વી યુ ધ્યેય ત્રણેય સાથે આર વપરાય છે આઈ એમ ટીચર તો કે હું શિક્ષક છું તો અત્યારે મારી એક સ્થિતિ બતાવે છે અને યુ આર સ્ટુડન્ટ તો તમે વિદ્યાર્થી છો તો એક તમારી છે એ સ્થિતિ બતાવે છે તો આ વર્તમાનમાં સ્થિતિ બતાવવા માટે વપરાય છે એવી જ રીતના ટુ બી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એમાં આવે છે વોઝવેર તો જેમ વર્તમાનમાં સ્થિતિ બતાવે એમ વોઝવર છે એ ભૂતકાળમાં સ્થિતિ બતાવે છે કે આઈ વોઝ અ ટીચર તો કે હું શિક્ષક હતો અને યુ વર સ્ટુડન્ટ તો તમે વિદ્યાર્થી હતા તો કોની કોની સાથે વોઝવેર લાગે છે એ લખેલું છે આઈ સાથે વોઝ યુ સાથે વર હી શી ઇટ સાથે વોઝ અને વી યુ ધ્યેય સાથે વર વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર વર થાય છે આપણે વેર નહીં વાંચીએ બરાબર હવે હેવ અને હેઝ માટે અહીંયા બે આપેલા છે એમાં એક વર્તમાન માટે આપેલું છે અને એક ભૂતકાળ માટે આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો હેવ અને હેઝ છે ને એ વર્તમાનમાં માલિકી બતાવે છે તો ટુ હેવ વર્તમાન માટે તો આ વર્તમાનમાં માલિકી બતાવે છે આઈ હેવ અ ચોક તો મારી પાસે ચોક છે એટલે કે આની માલિકી બતાવે છે કે આ મારો ચોક છે બરાબર યુ હેવ અ પેન તો કે તમારી પાસે પેન છે તો એમાં માલિકી બતાવે છે કે એ પેન તમારી છે તો કોની કોની સાથે હેવ એઝ વપરાય તે અહીંયા લખેલું છે આઈ સાથે હેવ યુ સાથે હેવ આવે પછી હી શી ઇટ છે ને એમની સાથે હેઝ આવશે અને વી યુ ધેવ છે એની સાથે પણ હેવ આવશે તો વિદ્યાર્થી મિત્રો આ બે જે છે એમિઝાર અને વોઝવેર એનું એક પ્રોનાઉન્સ તરીકે તમને એક બોક્સ આપેલું છે અને પછી હેવેઝ છે એનું પણ તમને એક અલગથી બોક્સ આપેલું છે પણ મેં છે અહીંયા જે કર્તા લખેલા છે એટલે કે સર્વનામ લખેલા છે એમની સાથે જ અહીંયા સેકન્ડ ટાઈમ ન લખવું પડે એટલે મેં જોઈન્ટ કરી દીધું છે બરાબર એવી જ રીતના આગળ ટુ હેવ એટલે કે ભૂતકાળનું રૂપ તો વિદ્યાર્થી મિત્રો ભૂતકાળનું રૂપ છે તો એમાં બધા જ જે સર્વનામ છે આઈ યુ હી શી ઇટ વી યુ ધેવ તો એ બધાની સાથે હેડ લાગે છે એટલે કે ભૂતકાળમાં માલિકી બતાવે છે બરાબર આઈ હેડ અ બુક તો કે મારી પાસે બુક હતી યુ હેડ અ પેન તો કે તમારી પાસે પેન હતી તો આ છે એ ભૂતકાળમાં માલિકી દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ વર્તમાનમાં સ્થિતિ બતાવે છે અહીંયા જે છે ટુ બી ભૂતકાળ એ છે એ ભૂતકાળમાં સ્થિતિ બતાવે છે અહીંયા વર્તમાનમાં માલિકી બતાવે છે અને આ જે છે એ ભૂતકાળમાં માલિકી બતાવે છે વિદ્યાર્થી મિત્રો આ ટોપિક જે આપણે ભણ્યા છીએ તો એમાં ધોરણ છ માં આપણે હોમવર્કની અંદર શું કરવાનું છે તે શાંતિથી સાંભળશે બધા
पेज नंबर 3 છે તમારી ગ્રામર ની અંદર એ પેજ નંબર 3 પૂરે પૂરું લખવાનું છે ઇંગ્લિશ ની પાકી બુક ની અંદર અને એક્સરસાઇઝ 1 છે તે તમારા ગ્રામર ની અંદર જ પૂરવાની છે અને પેજ નંબર 4 ઉપર પ્રોનાઉન્સ અને એક 4 કરીને ટોપિક આપેલો છે હેવ એઝ એના જે જે બે બોક્સ છે એ બોક્સ તમારે બે પાકી બુક માં લખવાના છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો